હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ટેસ્ટી કિચન સેન્ટર. ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ દમ આલુ. અહીં જે આપણે દમ આલુ બનાવવા જઈ રહ્યા છે એ ખૂબ જ ઓછા સમયમાં અને ઓછા વાસણોથી બની જાય એ રીતે બનાવવા માટે જઈ રહ્યા છે, થોડી ડિફરન્ટ રીતે. તો ચાલો રેસિપીની શરૂઆત કરીએ. અહીં મેં 10-15 જેટલી કશ્મીરી લાલ મરચી લીધી છે, એને વચ્ચેથી તોડીને અંદરથી બીઆ સેપરેટ કરી લીધા છે. હવે આપણે આ મરચીને ગરમ પાણીની અંદર એડ કરી લઈશું અને એને 10-15 મિનિટ જેટલું બોળાવા દઈશું. ત્યારબાદ આપણે બેબી સાઇઝના બટાકા લઈ લઈશું. હવે આ બટાકાને અહીં પીલ ઓફ કરી લઈશું. નોર્મલી લોકો એને બાફીને પીલ ઓફ કરીને પછી ફ્રાય કરતા હોય છે, પણ આપણે આખી રેસીપી એ કુકરમાં જ બનાવીશું. સો મેં બટાકાને છાલ ઉતારીને રેડી કરી લીધા છે. હવે આપણે એને ફોર્કની મદદ વડે જો પ્રોપર કાણા પડે એ રીતે કાણા કરી લઈશું, જેથી કરીને જ્યારે આપણે એને ફ્રાય કરીશું તો અંદર સુધી છેક આપણા પોટેટોસ પ્રોપરલી બેક થઈ જશે અને ક્રિસ્પી થઈ જશે. હવે આપણે એક કુકર લઈ લઈશું જેને આપણે મીડિયમ ફ્લેમ પર રાખ્યું છે. હવે આપણે એની અંદર એડ કરી લઈશું 3 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ. અહીં તમે ઘી અને ઓઇલ બંનેનું કોમ્બિનેશન અથવા ઘી પણ યુઝ કરી શકો. હવે ત્યારબાદ છોલેલા બટાકાને આપણે કુકરમાં એડ કરી લઈશું. આપણે અહીં 2-3 મિનિટ માટે એની ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થવા દઈશું. અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણા બટાકા થોડા ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થતા છે, અને તમે જોઈ શકો છો સરસ મજાના ક્રિસ્પી ગોલ્ડન રેડ બનીને રેડી થઈ ગયા છે. આ તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે. હવે આપણે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે આપણે શાકનો વઘાર લઈ લઈશું. એના માટે અહીં મેં લીધો છે 1 તજનો ટુકડો, 1 તજપત્તું, 3 લવિંગ અને 3 એલચી. જે તેલની અંદર આપણે બટાકા ફ્રાય કરીને રેડી કર્યા હતા સેમ તેલમાં આપણે બધા આખા મસાલાને એડ કરી લઈશું. અહીં 2 મીડિયમ સાઇઝના કાંદાને સ્મોલ સાઇઝમાં ચોપ કરીને રેડી કરી લીધા છે. હવે આપણે એને કુકરમાં એડ કરી લઈશું. આપણે એને લાઇટ ગોલ્ડન થાય ત્યાં સુધી પકાવવાનું છે. ત્યાં સુધીમાં આપણે જે મરચાંને બોળીને રેડી કર્યા હતા એને મિક્સરના જારમાં એડ કરી લઈશું. ફ્રેન્ડ્સ, જો મરચાં પીસવા માટે પાણીની જરૂરિયાત હોય તો આપણે આ રીતે એક્સ્ટ્રા પાણીને પણ એડ કરી શકીશું. અને ત્યારબાદ આપણે એની પ્યોરી બનાવીને રેડી કરી લઈશું. અહીં આપણા કાંદા લાઇટ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. હવે આપણે એ સ્ટેજ પર આદુ લસણની પેસ્ટ એડ કરી લઈશું. અહીં મેં 1 ઇંચનો ટુકડો અને 5-6 લસણની કળી લીધી છે. હવે આપણે એને સરસ રીતે મિક્સ કરી લઈશું. થોડી વાર સુધી આદુ લસણની પેસ્ટ પાકી રહે અને ત્યાં સુધીમાં આપણા કાંદા પૂરેપૂરા ગોલ્ડન બ્રાઉન થાય ત્યારબાદ આપણે એમાં 2 ટામેટાની પ્યોરીને એડ કરી લઈશું. અને સાથે જ જે આપણે મરચાંની પેસ્ટ બનાવીને રેડી કરી હતી એને પણ એડ કરી લઈશું. હવે આપણે એને સરસ રીતે પાકવા દઈશું જેથી કરીને ટામેટાનું પાણી નીકળી જાય. હવે ત્યારબાદ આપણે એમાં એડ કરી લઈશું મસાલા. અહીં મેં 1 ટેબલ સ્પૂન ધાણા પાવડર, 1/2 ટેબલ સ્પૂન હળદર પાવડર, 1/2 ટેબલ સ્પૂન રેગ્યુલર મરચું, સ્વાદ અનુસાર મીઠું. અહીં મેં કશ્મીરી મરચાંને પલાળીને પેસ્ટ બનાવી છે. તમે એના બદલે આખું કશ્મીરી મરચું પણ યુઝ કરી શકો છો. હવે આપણે બધા મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું. એને ત્યાં સુધી થવા દઈશું જ્યાં સુધી એ સરસ તેલ ન છોડે. ત્યારબાદ આપણે એમાં 1/2 બાઉલ જેટલું દહીં, જેને મેં ફેટીને રેડી કર્યું છે, એને આપણે એડ કરી લઈશું. ધ્યાન રાખવું ફ્રેન્ડ્સ, કમ્પલસરી દહીં ફેટીને લેવું અથવા એ અંદર દાણીઓ કરશે. ત્યારબાદ આપણે એની અંદર જે ફ્રાય કરેલા બટાકા હતા એને એડ કરી લઈશું. હવે આપણે એને સરસ પાકવા દઈશું જ્યાં સુધી એમાંથી ટોટલ તેલ છૂટું ન પડે. ત્યારબાદ આપણે એમાં એડ કરી લઈશું 1-2 બાઉલ જેટલું પાણી. અહીં પાણીની કન્સિસ્ટન્સી તમે સબ્જીની કન્સિસ્ટન્સી જે રીતે રાખવા ઈચ્છો એ પ્રમાણે એડ કરી શકો છો. 7 મિનિટ સુધી આપણે એને મીડિયમ ફ્લેમ પર પકાવી લઈશું. અને ત્યારબાદ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણા બટાકા સરસ ચડીને રેડી થઈ ગયા છે અને આપણે એને સર્વિંગ બોલમાં કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, દમ આલુની રેસીપી બનાવવી ઘણી વાર ટીડીયસ બની જતી હોય છે, પણ જો તમે આ મેથડથી બનાવશો અસલ રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ મળશે અને ખૂબ જ જલ્દી બનીને રેડી થઈ જશે. તો આજે જ આ રેસીપી ટ્રાય કરો અને તમારા પરિજનોને ખવડાવો, અને આવી જ બીજી અવનવી વાનગીઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.